प्रकरण 9 त्रिकोणमिति की उपयोगिता। सर्वे खगोलशास्त्र नेविगेशन में केटलाक अंतरो सीधा मापी शकाता नहीं, तो ते वक्ते त्रिकोणमिति अंतर अने ऊंचाई नो उपयोग करीने बे अवकाशी पदार्थों वच्चेनु अंतर मापी शकाय छे। आ माटे आपणे केटलाक पारिभाषिक शब्दों जोईए। क्षैतिज किरण, समक्षितिज किरण, निरीक्षक एटले के जोनार नी आँखमांथी निकळता अने पृथ्वीनी सपाटीने समांतर किरण ने क्षैतिज किरण कहे छे। आ आकृतिमां जोईशुं तो ओ ए अवलोकनकार छे, निरीक्षक छे, एनी आँख छे अने आँखमांथी किरण निकळे तो आ जे किरण ओएक्स छे તે પૃથ્વીની સપાટીને કેવું થશે? સમાંતર। આવા કિરણને આપણે ક્ષૈતિજ કિરણ કહીશું। આ એક કાલ્પનિક કિરણ છે। દ્રષ્ટિ કિરણ, નિરીક્ષકની આંખમાંથી નીકળતા અને નિરીક્ષણ હેઠળના પદાર્થમાંથી પસાર થતા કિરણને દ્રષ્ટિ કિરણ કહે છે। આ નિરીક્ષકની આંખ છે, તેમાંથી એક કિરણ નીકળે છે અને તે કિરણ આ પદાર્થમાંથી પસાર થાય છે। આ પદાર્થ એટલે જેને આપણે જોવાનો છે, તો એ પદાર્થમાંથી પસાર થાય તેવા કિરણને આપણે કહીશું દ્રષ્ટિ કિરણ કહીએ છે। ઉત્સેદ કોણ, જો નિરીક્ષણ હેઠળનો પદાર્થ નિરીક્ષકની આંખથી ઊંચે હોય તો નિરીક્ષણ બિંદુ આગળ દ્રષ્ટિ કિરણ અને ક્ષૈતિજ કિરણના યોગગણથી બનતા ખૂણાને ઉત્સેદ કોણ કહે છે। કોણ એટલે ખૂણો અને ઉત્સેદ એટલે આ જે જોનાર છે તેની આ આંખ છે, તેનાથી ઊંચાઈ ઉપર પદાર્થ આવેલો છે। પદાર્થ કઈ જગ્યા પર આવેલો હોય? આંખથી કાં તો ઉપરના ભાગ પર આવેલો હશે, કાં તો આંખની સીધાનમાં આવેલો હોય, કાં તો આંખની નીચેના ભાગે આવેલો હોય। તો અત્યારે પદાર્થ કેવો હશે? આંખની ઊંચાઈ પર આવેલો છે આ પદાર્થ, તો તે વખતે આ દ્રષ્ટિ કિરણ અને આ ક્ષૈતિજ કિરણ વચ્ચે જે ખૂણો બને છે તે ખૂણાને આપણે ઉત્સેદ કોણ કહીશું। અવસેદ કોણ, જો નિરીક્ષણ હેઠળનો પદાર્થ નિરીક્ષકની આંખથી નીચે હોય તો નિરીક્ષણ બિંદુ આગળ દ્રષ્ટિ કિરણ અને ક્ષૈતિજ કિરણના યોગગણથી બનતા ખૂણાને આપણે અવસેદ કોણ કહીએ છીએ। આ અવલોકનકાર છે, નિરીક્ષક છે, પદાર્થ તમે જોશો નિરીક્ષકથી નીચે આવેલો છે, તો જ્યારે પદાર્થ નિરીક્ષકની નીચે આવેલો હોય તો તે વખતે આ દ્રષ્ટિ કિરણ અને આ ક્ષૈતિજ કિરણ વચ્ચે જે ખૂણો બને છે તો એને અવસેદ કોણ કહીશું। પદાર્થ આંખથી નીચે આવેલો હોય તો જે ખૂણો બનશે તેને અવસેદ કોણ કહીશું, પદાર્થ આંખની ઉપરના ભાગમાં આવેલો હશે તો જે ખૂણો બનેલો હશે તેને ઉત્સેદ કોણ કહેવાય છે। સ્વાધ્યાય 9, સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલમ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે। જો દોરડું જમીન સાથે 30 અંશના માપનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો। વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે આ દાખલાની રકમ ધ્યાનથી વાંચીશું। એ વાંચ્યા પછી કમ્પલસરી તમારે આકૃતિ દોરવાની છે, આ આકૃતિનું વર્ણન કરવાનું છે। વર્ણન એટલે એ બી એટલે શું છે તે તમારે અહીંયા લખવાનું છે, તે રીતના બીસી શું છે તે લખવાનું, સી બિંદુ શું છે, આ એસી શું છે એવું વર્ણન કરવાનું છે। ત્યારબાદ આપણે કાટકોણ ત્રિકોણ જ લઈશું અને આપણે ટેન, કોસ અને સાઇનનો ઉપયોગ કરીને દાખલાની ગણતરી કરીશું। આપણે ટેન, કોસ અને સાઇનનો ઉપયોગ કરીશું, કોસેક, સેક અને કોટનો ઉપયોગ કરવાની લગભગ જરૂર પડશે નહીં। તો આ રકમમાં આપણે ધ્યાનથી જોઈએ તો આ રકમને આધારે પહેલા આપણે આકૃતિ દોરીએ।
સર્કસનો તંબુ છે, એમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી એક તો મને થાંભલો આપેલો છે, અને થાંભલો કેવો હોય તે કલ્પના કરો તમે. થાંભલો ઉભો હતો, તો અહીંયા આપણે એબી એ થાંભલો છે અને થાંભલો શિરોલંબ છે એટલે તટ્ટાર છે, અહીંયા 90 અંશનો ખૂણો બનાવે છે, અને એની ટોચથી એક દોરડું બાંધે છે જે સી બિંદુ આગળ 30 અંશનો ખૂણો બનાવે છે. જમીન સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે? 30 અંશનો ખૂણો બનાવે છે. અને આ દોરડાની લંબાઈ તમને આપી દીધી છે 20 મીટર આપેલી છે, તો મારે આ થાંભલાની ઊંચાઈ શોધી લાવવાની છે. તો આને આધારે આપણે વિગત લખીએ એબી. તો આ આકૃતિમાં આપણે એબી બરાબર થાંભલાની ઊંચાઈ, તો એ અહીંયા લખવાનું છે, એબી બરાબર થાંભલાની ઊંચાઈ શોધવાનું છે એટલે પ્રશ્ન ચિહ્ન. એસી, તો એસી શું છે? અહીંયા દોરડાની લંબાઈ છે, તો એસી બરાબર દોરડાની લંબાઈ જે આપણને આપેલી છે 20 મીટર, તો બરાબર 20 મીટર, અને ખૂણો એ સી બી બરાબર 30 અંશ છે. હવે આપણે આ કાટકોણ ત્રિકોણમાં આપણી પાસે અહીંયા 30 અંશનું માપ છે અને સાથે સાથે કર્ણનું માપ છે, અને આપણે શોધવાનું છે સામેની બાજુ, 30 અંશની સામેની બાજુ. બહુ જ સરળ છે, ધ્યાનથી સમજશો. મારી પાસે આ ખૂણો છે અને આ બાજુનું માપ છે, એ બે તો આવવા જ જોઈએ, અને સાથે સાથે જે શોધવાનું છે તે આવવું જોઈએ. તો મારે અહીંયા શોધવાનું એ બી છે, તો 30 અંશ માટે એ બી શું થશે? સરસ, સામેની બાજુ થશે, અને આ કર્ણ થશે. તો આપણી પાસે સામેની બાજુના છેદમાં કર્ણનું સૂત્ર એટલે સાઇન. તો મારે અહીંયા સાઇનનું સૂત્ર લઈને દાખલાની ગણતરી કરવી પડશે. તો સાઇન 30 અંશ બરાબર આ 30 અંશની સામેની બાજુ એટલે કે એબી અને કર્ણ છેદમાં કર્ણ. સાઇન 30 અંશની કિંમત છે 1/2 બરાબર એબી છેદમાં એસી 20 છે, આ 20 આમ જશે, તો 20/2 બરાબર એબી, માટે એબી બરાબર 10 મીટર, માટે થાંભલાની ઊંચાઈ 10 મીટર છે. એબી આપણે ધ્યાનથી જો, આ એબી એટલે થાંભલાની ઊંચાઈ છે, અને આપણને શોધવાનું શું કહ્યું છે? થાંભલાની ઊંચાઈ. તો જે આપણને કેટલી મળી? 10 મીટર મળે છે. છે ને સરસ? ખૂબ સરળ છે. પ્રશ્ન 2 અગત્યનો. વાવાઝોડાને કારણે એક ઝાડ એવી રીતે ભાંગીને વળી જાય છે જેથી તેની ટોચ જમીન સાથે 30 અંશના માપનો ખૂણો બનાવે, તે રીતે જમીનને સ્પર્શે છે. ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર 8 મીટર હોય તો ઝાડની ઊંચાઈ શોધો. ઓકે, સૌ પ્રથમ તો આપણા મગજમાં આવવું જોઈએ કે ઝાડ, તો એસી, એ થી સી સુધીનું ઝાડની કુલ ઊંચાઈ છે. હવે વાવાઝોડું આવે છે, તો બી બિંદુએથી આ ઝાડ ઉપરનો ભાગ આજે છે તે વળી જાય છે, અને વળીને આ રીતે જમીન ઉપર આ એની ટોચ જે એ છે તે બિંદુ અહીંયા ડી બિંદુએ સ્પર્શે છે, ટૂંકમાં બી બિંદુએથી વળી જાય છે. તમે તમારો હાથ ઊંચો કરો, તો એ હાથ જે તમે ઊંચો કર્યો તે હાથ એ આપણે ઝાડની ઊંચાઈ કહીશું, અને કોણી પરથી તે વળી જાય છે, અને જે હવે ઉપરનો હાથની આંગળી છે તે જમીનને સ્પર્શે છે, તો કયા બે ભાગ સરખા થશે? સરસ, એબી અને બીડી બંનેના માપ સરખા થશે, કારણ કે આ ઉપરનો ભાગ જ અહીંયા આ જગ્યા ઉપર આવી ગયો છે, અહીંયાથી આ જળ છૂટું પડી જતું નથી, ખાલી વળી જાય છે, અને વળ્યા પછી આ ભાગ ઉપરનો આ ભાગ એ અહીંયા ગાડી જમીન સાથે 30 અંશનો ખૂણો બને. સાથે કહ્યું છે કે આ થડ, જે આ થડ છે તે થડથી આ ઉપરનો જે ભાગ સ્પર્શે છે તે કેટલા મીટર દૂર આવેલો છે? 8 મીટર દૂર આવેલો છે, અને આ ઉપરનો જે એબી છે તે જ બીડી થશે, માટે બંનેના માપ કેવા થશે? સરખા. આપણે આ જળની ઊંચાઈ શોધવી છે એટલે મારે એબી નું માપ શોધવું પડશે અને બીસી. એબી શોધવાના બદલે હું બીડી શોધી નાખીશ, કારણ કે બીડી નું માપ અને એબી નું માપ કેવું થશે? સરખું. તો અહીંયા એસી,
એસી શું છે? જળની કુલ ઊંચાઈ જે શોધવાની છે. જળ બી બિંદુએથી વળીને જમીનને તેની ટોચ બી બિંદુએ સ્પર્શે છે. અહીંયાથી વળી જાય તો ઉપરનો ભાગ આ અહીંયા નીચે આવીને બી બિંદુએ સ્પર્શે છે. તો એબી બરાબર બીડી, આ એબી બરાબર બીડી બરાબર એક્સ ધારવું હોય તો ધારશો, ને નહીં ધારો તો પણ ચાલે. સીડી બરાબર 8 મીટર, ખૂણો બીડી સી 30 અંશનો આપેલો છે. આપણે બે માપ શોધવાના છે, એક તો બીસી શોધીશું અને આપણે બીડી, એટલે બીડીનું જે માપ થશે તે જ કોનું થઈ જશે? એબીનું. ઓકે, શું વાપરવું જોઈએ? હવે ધ્યાનથી જો, મારે બીસી શોધવું છે, મારે આ 30 અંશ તો લેવાનો જ છે, સાથે સાથે મારે આ 8 મીટર વાળો ભાગ બી લેવાનો છે, કારણ કે એ બે માપ આપેલા છે, એ બે તો લેવાના જ છે. અને મારે આ કર્ણ શોધવો જ, કાં તો પાસેની બાજુ સામેની બાજુ શોધવી છે. તો શું કરી શકાશે? આ 30 અંશની પાસેની બાજુ આપી છે અને આપણે આ સામેની બાજુ શોધવી છે, અથવા આ કર્ણ શોધવો છે. તો 30 અંશની પાસેની બાજુ અને છેદમાં કર્ણ એટલે કોસ લેવું પડે. પાસેના છેદમાં કર્ણ માટેનું સૂત્ર થશે કોસ. તો કોસ 30 અંશ બરાબર પાસેની બાજુ, તો 30 અંશની પાસેની બાજુ થશે સીડી, તો સીડી છેદમાં કર્ણ એટલે બીડી. કિંમત મૂકે, સાઈન કોસ 30 અંશની કિંમત છે √3/2 બરાબર સીડી 8/ બીડી. ક્રોસ ગુણાકાર કરીએ અથવા વ્યસ્ત પ્રમાણ કરીએ, એટલે આ અંશને ઉપર લઈ, છેદને ઉપર લઈ ગયો, અંશને નીચે, તો બીડીના છેદમાં 8, તો આ બાજુ પણ 2 ને ઉપર લઈ ગયા, √3/2. આ 8 આ બાજુ ઉપર લઈ આવીએ તો 8 × 16/3 √3 મને બીડીનું માપ મળ્યું. બીડી બરાબર, આપણે જાણીએ જ છે કે આ બીડી અને એબી સરખા છે, એટલે જે મને બીડીનું માપ મળ્યું તે જ એબીનું મળશે. તો એબી બરાબર 16/√3 મીટર. હવે આપણે આ મને આ ભાગ મળી ગયો, હવે મારે આ સામેનો ભાગ શોધવો છે. તો 30 અંશ માટે આ સામેની બાજુ થશે અને આ 8 મીટર આપેલું છે તે પાસેની બાજુ થશે. તો સામે અને પાસે માટે ટેનનું સૂત્ર વાપરવું પડે. તો ટેન 30 અંશ બરાબર સીબીના છેદમાં સીડી, 30 અંશની સામેની બાજુ છેદમાં 30 અંશની પાસેની બાજુ. ટેન 30 અંશનું સૂત્ર છે 1/√3 બરાબર સીબીના છેદમાં 8. આ 8 ને આમ લઈ જઈએ તો સીબી બરાબર 8/√3. આપણે એસી શોધવું છે. એસી કોણા બેનો સરવાળો થશે? એબી વત્તા બીસી. તો એસી બરાબર એબી વત્તા સીબી. એબી આપણી પાસે છે 16/√3, સીબી આપણી પાસે છે 8/√3. છેદ સરખો છે એટલે છેદ એક જ વાર લખીશું, 16 વત્તા 8 બરાબર 24/√3. છેદમાં વર્ગમૂળ રાખી શકાય નહીં, તો આનો સમય કારક અવયવ થશે √3. એટલે અંશને પણ √3 વડે ગુણીએ અને છેદને પણ √3 વડે ગુણીએ. અંશને √3 વડે ગુણું તો 24√3, છેદમાં √3 વડે ગુણું તો આ √3 અને બીજો √3 એમ કરીને ગુણાકાર 3 થશે. 3 થી આને ઉડાઈ દઈએ તો 8√3, જે આપણને એસી એટલે કે જળની કુલ ઊંચાઈ આપણને મળી. માટે જળની કુલ ઊંચાઈ 8√3 મીટર થશે. એક ઠેકેદાર બાળકોને રમવા માટે બગીચામાં 2 લપસણી લગાવવાની છે. આ માટે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જમીનથી ઉપરનો છેડો 1.5 મીટર રહે અને જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે તેવી અને તેનાથી વધારે ઉંમરના બાળકો માટે 3 મીટરની ઊંચાઈએ સીધો ધાર હોય તથા જમીન સાથે 60 અંશનો ખૂણો બનાવતી હોય તેવી લપસણીઓ પસંદ કરે છે. તો બંને લપસણીઓની લંબાઈ છે, રકમ પરથી ખબર પડે છે કે 2 લપસણી છે. તો આપણે અહીંયા 2 આકૃતિ બનાવેલી છે. આ પહેલી લપસણી છે, આ બીજી લપસણી છે. એક લપસણી જે આ લપસણી છે તે 5 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે છે.
જેની જમીનથી ઊંચાઈ કેટલી આપેલી છે? 1.5 મીટર આપેલી છે. અને આ લપસણી જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે છે. તો આપણે આ લપસણીની લંબાઈ શોધવાની છે, એટલે કે આપણે એસી શોધવાનું છે. આ બીજી આકૃતિ છે જેમાં 5 વર્ષથી મોટા બાળકો માટે આ લપસણી બનાવેલી છે. તો આ છે લપસણી અને તેની જમીનથી ઊંચાઈ આપેલી છે 3 મીટર અને તે જમીન સાથે 60 અંશનો ખૂણો બનાવે છે. આ આકૃતિમાં આપણી પાસે 30 અંશની સામેની બાજુનો માપ છે અને કર્ણ શોધવાનો છે. તો સામેની બાજુ કર્ણ વાળું સૂત્ર આવશે સાઇન. તો સાઇન 30 અંશ બરાબર એબી ના છેદમાં એસી, માટે સાઇન 30 અંશની કિંમત 1/2. એબી 1.5 આપેલું છે, એસી ક્રોસ ગુણાકાર કરીએ તો એસી આમ જશે, 2 ને આમ લાવીશું તો એસી બરાબર 3 મીટર. માટે 5 વર્ષથી નાના બાળકો માટેની લપસણીની લંબાઈ 3 મીટર છે. આ જ રીતે આ આકૃતિમાં 60 અંશની સામેની બાજુનું માપ આપ્યું છે અને કર્ણનું શોધવાનું છે, તો આપણે સાઇનનો જ ઉપયોગ કરીશું. તો સાઇન 60 અંશ બરાબર PQ, સામેની બાજુ PQ અને કર્ણ PR. સાઇન 60 અંશ √3/2 બરાબર PQ 3/PR. ક્રોસ ગુણાકાર કરીએ PR આમ જશે, √3 નીચે આવશે અને આ 2 ઉપર જશે, તો PR બરાબર 6/√3. PR બરાબર ફરીથી √3/2 છે, તો અંશને પણ √3 વડે ગુણીશું અને છેદને પણ. તો 6√3/√3 × √3 એટલે 3 × 3 = 2 √3 મીટર. માટે 5 વર્ષથી મોટા બાળકો માટેની નિસરણીની લંબાઈ 2√3 મીટર છે. ચોથો દાખલો, ટાવરના પાયાથી, તો આપણે આ એબી ટાવર લીધો છે, આ ટાવરની ટોચ કહેવાય અને આ ટાવરનો પાયો અથવા તળિયું કહેવાય. તો પાયાથી 30 મીટર દૂર સી બિંદુ છે, ત્યાંથી આપણે ટાવરની ટોચનો ઉચ્છેદ કોણનું માપ 30 છે, એટલે તળિયાથી આપણે 30 મીટર દૂર જઈએ અને આ એક બિંદુ સી લીધું છે, ત્યાંથી આપણે આ ટોચ જોવાની છે. તો તે વખતે અહીંયા ઉચ્છેદ ખૂણો 30 અંશનો થાય છે. તો આપણે આ ટાવરની ઊંચાઈ શોધવાની છે. વિગત લખાય, એબી શું છે? સરસ, ટાવરની ઊંચાઈ. બીસી શું છે? ટાવરના તળિયાથી નિરીક્ષણ સુધીનું અંતર, જે 30 મીટર આપી દીધેલું છે. ખૂણો એસીબી બરાબર 30 અંશ. હવે આ 30 અંશ અને 30 મીટર આ 2 માપ આપેલા છે. તો 30 અંશ માટે આ બાજુ થશે પાસેની બાજુ અને શોધવાની છે મારે સામેની બાજુ. સામે અને પાસેની વાળું સૂત્ર કયું આવશે? સરસ, ટેન. તો ટેન 30 અંશ બરાબર 30 અંશની સામેની બાજુ એબી, 30 અંશની પાસેની બાજુ બીસી. ટેન 30 અંશનું મૂલ્ય 1/√3 બરાબર એબી છેદમાં બીસીનું મૂલ્ય 30 આપેલું છે. આ 30 ને આ બાજુ લઈ જઈએ તો એબી બરાબર 30/√3, ફરીથી છેદમાં √3 આવે. શું કરીશું? સરસ, √3 અને √3 વડે અંશ અને છેદનો ગુણાકાર કરીએ તો 30√3, √3 × √3 એટલે 3, 30 અને 3 નો છેદ કરીએ તો 10√3 મીટર. કોનું માપ મળ્યું? એબી નું. એબી એટલે ટાવરની ઊંચાઈ, તો ટાવરની ઊંચાઈ 10√3 મીટર છે. પાંચમો દાખલો, એક પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈ પર ઉડી રહેલ છે. આ એ પતંગનું સ્થાન છે અને તે જમીનથી તેની ઊંચાઈ કેટલી આપેલી છે? 60 મીટર. ભૂલમાં આ 60 મીટર ના લેતા, એ તો દોરીની લંબાઈ થશે. તમે પતંગ ઉડાવો જ છો, તો પતંગ ઉડાવો તે વખતે કલ્પના કરો કે તમારી પતંગ જો અહીંયા હોય તો દોરી આવી ત્રાસી હોય. આ આપણને જે ઊંચાઈ આપેલી છે તે અહીંયા કેટલી આપેલી છે? 60 મીટર આપેલી છે.
આ પતંગની દોરીને એક છેડો ક્ષણભર માટે જમીન પરના એક બિંદુ સાથે બાંધેલ છે, તો આ સી બિંદુએ દોરો બાંધી દીધેલો છે. સમજો કે અહીંયા ગાડી કોઈ પથ્થરથી બાંધી દીધો છે, અથવા કોઈ ખીલી અહીંયા છે ને એની જોડે આપણે આ દોરો બાંધી દીધેલો છે. તો દોરો બાંધે છે તો તે વખતે જમીન સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે? 60 અંશનો ઉચ્છેદ કોણ બનાવે છે. ઉચ્છેદ કોણ એટલે ઉપર તરફ પદાર્થ હોય. તો અહીંયા પદાર્થ પતંગ છે, અને પતંગ આપણી આંખ, આ જે અહીંયા પથ્થર છે તે આપણી આંખ જેવું કહેવાય, અવલોકન જગ્યા, નિરીક્ષણની જગ્યા છે. તો ત્યાંથી તે ઉપર તરફ છે માટે એને આપણે ઉચ્છેદ કોણ કહીશું. અને ઉચ્છેદ કોણનું માપ કેટલું આપેલું છે? આપણને 60 અંશ આપેલું છે. અને આપણે દોરીની લંબાઈ શોધવાની. આ આકૃતિમાં દોરીની લંબાઈ કઈ કહેવાશે? સરસ, આ એસી જે છે તે દોરીની લંબાઈ છે. મારે એસી શોધી લાવવાનું છે. વિચારો શું કરીશું હવે આની અંદર? ઓકે, કયા બે માપ આપેલા છે? સરસ, 60 અંશ આપ્યું છે. બીજું કયું માપ આપ્યું છે? એબી. એટલે આ 60 અંશ માટે એબી કઈ બાજુ થશે? સામેની બાજુ. સરસ, અને શોધવાનું શું છે? એસી. એસી કઈ બાજુ થશે? કર્ણ. તો સામે અને કર્ણનું સૂત્ર કયું? સરસ, સાઈન. તો આપણે અહીંયા સાઈન નો ઉપયોગ કરીશું. ત્રિકોણ એબીસી માં સાઈન 60 અંશ બરાબર 60 અંશની સામેની બાજુ. તો 60 અંશની સામેની બાજુ છે એબી અને કર્ણ છે એસી. તો એબી ના છેદમાં એસી. સાઈન 60 અંશનું સૂત્ર છે રૂટ 3 ના છેદમાં 2 બરાબર એબી 60 છેદમાં એસી. એસી આમ જશે, રૂટ 3 છેદમાં આવશે, અને 2 ને આ બાજુ ગુણીએ તો એસી બરાબર 120 ના છેદમાં રૂટ 3. ફરીથી અંશ અને છેદને રૂટ 3 વડે ગુણી નાખીએ તો 120 રૂટ 3 ના છેદમાં રૂટ 3 ગુણ્યા રૂટ 3 એટલે 3. 3 થી 120 ને ઉડાવીએ તો 40 રૂટ 3 મીટર. માટે દોરીની લંબાઈ 40 રૂટ 3 મીટર છે. ઓકે, થોડોક અઘરો દાખલો. અત્યાર સુધી જે જોનાર હતા તે વ્યક્તિની ઊંચાઈ નતા આપતા. હવે અહીંયા જે જોનાર વ્યક્તિ છે, નિરીક્ષક છે, તેની ઊંચાઈ આપેલી છે. માટે ઊંચાઈ આપેલી હોય તે વખતે આપણે એની ઊંચાઈ લેવી પડશે. તો 1.5 મીટર ઊંચો એક છોકરો. તો આ સીડી છે તે 1.5 મીટર ઊંચો છોકરો છે. આ શું છે? સીડી, છોકરાની ઊંચાઈ જે 1.5 મીટર છે. એક 30 મીટર ઊંચી ઇમારત થી. તો ઇમારત આપેલી છે અને તે ઇમારતની ઊંચાઈ કેટલી આપી દીધી છે? 30 મીટર. તો આ એ બી, આ જે એ બી છે, આ તે ઇમારતની ઊંચાઈ છે જેની ઊંચાઈ કેટલી આપી દીધેલી છે? 30 મીટર. એટલે અહીંયા એ બી બરાબર ઇમારતની ઊંચાઈ બરાબર 30 મીટર. ઓકે, હવે જ્યારે તે ઇમારત તરફ ચાલવાનું શરૂ કરે, એટલે હવે આ છોકરો, આ છોકરો છે તો આ ડી એની આંખ થશે છોકરાની. છોકરો હવે આ તરફ ચાલવાનું, ઇમારત તરફ, ઇમારતથી દૂર નથી જતો, ઇમારત તરફ. તો ઇમારત આ છે તો ઇમારત બાજુ ચાલવાનું કરે છે તો એ અહીંયા આવે છે. તો ઈ બિંદુ ઉપર આવે છે ત્યારે ખૂણો કેટલાનો દેખાય છે? 60 અંશનો. અને જ્યારે તે અહીંયા હતો તે વખતે ઉચ્છેદ કોણ કેટલાનો છે? 30 અંશનો છે. જો અહીંયા સા કેટલાક સમય પછી તેની આંખથી ઇમારતની ટોચનો ઉચ્છેદ કોણનું માપ 30 થી વધીને 60 થઈ જાય છે. એનો મતલબ કે જ્યારે છોકરો ચાલવાનું શરૂ કરે ત્યાર પહેલા અહીંયા ખૂણો, એની ટોચનો ખૂણો, આ ઇમારતની ટોચ છે તો અહીંયા ટોચ ઉપર જુએ છે તે વખતે કેટલા અંશનો ખૂણો થાય છે? 30 અંશનો ખૂણો. અને હવે તે આગળ ચાલતો ચાલતો અહીંયા ઈ આગળ આવે છે ત્યારે પાછો તે ટોચને જુએ છે તો તે વખતે ખૂણાનું માપ કેટલું થાય છે? 60 અંશ થાય. તો ઇમારત તરફ કેટલું અંતર કાપ્યું હશે? કેટલું અંતર કાપ્યું? તમને હમણાં કહ્યું છોકરો અહીંયા હતો અને પછી એ અહીંયા આવી ગયો આ જગ્યા ઉપર, તો એને અંતર કેટલું કાપ્યું હશે? સરસ, ડીઈ જેટલું અંતર કાપેલું છે. કેટલું અંતર કાપ્યું છે? ડીઈ. તો મારે ડીઈ શોધી લાવવાનું છે. આ એ થી બી સુધીનું માપ મને 30 મીટર આપ્યું છે. હવે એક અગત્યની સૂચના કે જ્યારે છોકરાની ઊંચાઈ આપી તો આંખ કઈ ગાડી હશે? આ ડી બિંદુએ આંખ છે. તો જે જગ્યા ઉપર આંખ હોય તેની સામે આવી સમક્ષિતિજ રેખા દોરવી જ પડે. આખા પ્રકરણમાં આપણે યાદ રાખીશું બરાબર.
જ્યાં ગાડી આંખ હોય તેની સામે આ સમક્ષિતિજ કિરણ દોરવું જ પડે કમ્પલસરી. ઓકે, હવે આપણે આ 30 મીટર આખું છે પણ મારે આ માપ જોઈએ છે, AF. આ F છે, AF નું માપ કેટલું થશે? ઓકે, તો આખું 30 છે, એમાંથી આટલો ભાગ કેટલો થશે? કેશો કોઈ આકૃતિ જોઈને કહો કઈ કેટલો થશે આટલો. સરસ, આ 1.5 છે તો એની સામેનું માપ પણ કેટલું થઈ જશે? 1.5. તો આ ભાગનું માપ કેટલું થશે? સરસ, 30 માંથી 1.5 બાદ કરો એટલે આવશે 28.5, જે આપણે શોધેલું છે. AF બરાબર 30 એટલે કે AB ઓછા BF. 30 ઓછા 1.5 બરાબર 28.5 મીટર, જે મને આ AF નું માપ મળ્યું. હવે આપણે કાટકોણ ત્રિકોણ જ લેવાના છે. આમાં બે બે કાટકોણ ત્રિકોણ છે, ધ્યાનથી જોઈશું. એક તો ત્રિકોણ છે અહીંયા AFE. ઓકે, બીજો આ જે ખૂણો આપ્યો હોય ને તેવા જ કાટકોણ ત્રિકોણ લેવાના, ધ્યાનથી જોજો. તો આ 60° આપ્યો તો 60° કયા કાટકોણ ત્રિકોણમાં આવે છે? AFB, સોરી E. અને આ 30° કયા કાટકોણ ત્રિકોણમાં આવે? સરસ, અહીંયાથી શરૂ કરવું પડશે એટલે કે AFD, આ કાટકોણ ત્રિકોણ. ભૂલમાં આ ના લેતા, આ લેવા જાઓ તો અહીંયા કોઈ કાટખૂણો છે નહીં, અને આપણે ત્રિકોણમિતિ કાટકોણ ત્રિકોણનો જ અભ્યાસ કરવાનો છે. તો હવે આ બે કાટકોણ ત્રિકોણમાં એવો ત્રિકોણ પસંદ કરવાનો કે જેમાં બે માપ આપેલા હોય. ઓકે, તો આ પહેલું ત્રિકોણ લો AFE, એમાં કયા બે માપ આપેલા છે? સરસ, 60° આપેલું છે અને આ AF નું માપ પણ આપેલું છે. કેટલું આપેલું? 28.5. તો બે માપ છે એટલે આપણને આ ત્રિકોણ કામ લાગશે. ઓકે, જો આ મોટો ત્રિકોણ લો AFD, તેમાં પણ બે માપ આપેલા છે, 30° અને આ AF નું માપ આપેલું છે. તો આ આકૃતિમાં કોઈ પણ, આ બે માંથી કોઈ પણ ત્રિકોણ તમે પહેલો લેશો તો તમને એક જવાબ તો મળશે જ, બરાબર. તો શું ધ્યાન રાખીશું? આપણે એવો ત્રિકોણ પસંદ કરવાનો કાટકોણ કે જેમાં બે માપ તો આપેલા હોય, અને જ્યારે જો બે માપ નહીં આપેલા હોય એવો ત્રિકોણ પસંદ કરવાનો આવે તો તે સમયે સમજી જ જવાનું કે પહેલા એક સમીકરણ મળશે, એ સમીકરણની કિંમત તમારે બીજામાં મૂકવાની આવશે, જે આપણે જોઈશું આગળ. અત્યારે આપણે ત્રિકોણ AFE લઈએ, તેમાં 10° બરાબર સામેની બાજુ એટલે AF ના છેદમાં પાસેની બાજુ એટલે FE. 10° નું સૂત્ર છે √3 બરાબર AF નું માપ છે 28.5, FE ને આમ લઈએ, √3 ને આ બાજુ લાવીએ તો FE બરાબર 28.5 ના છેદમાં √3. અંશ અને છેદને √3 વડે ગુણીએ તો 28.5 ગુણ્યા √3 છેદમાં √3 ગુણ્યા √3 3. 3 થી 28.5 ને ઉડાવીએ તો 9.5 √3 મીટર મને FE નું માપ મળ્યું, આ ભાગનું માપ મળ્યું આટલું. હવે હું આ મોટો ત્રિકોણ લઈશ AFD અને એમાં હું FD શોધી લાવીશ. FD, ઓકે, ત્રિકોણ AFD માં 10° બરાબર 30° સામેની બાજુ એટલે AF અને પાસેની બાજુ એટલે FD. વિદ્યાર્થી મિત્રો, 30° સામેની બાજુ તમને થશે કે AE છે? હા છે, પણ મેં તમને શું કહ્યું કે આપણે તો કાટકોણ ત્રિકોણ જ લેવાનો છે. તો આ જે કાટખૂણાનો સંકેત હોય ને તે બાજુ પર જ જતું રહેવાનું, એટલે 30° સામેની બાજુ ભૂલમાં આ લેશો નહીં, કારણ કે અહીંયા કોઈ કાટખૂણો છે નહીં. સીધો 30° સામેની બાજુ AF છેદમાં FD. 10° કિંમત છે 1/√3 બરાબર AF 28.5 FD. ક્રોસ ગુણાકાર કરીએ, આ √3 ને આ બાજુ લઈ જઈએ, FD ને આ બાજુ લઈ જઈએ તો FD બરાબર 28.5 √3 મીટર. મારે શોધવું છે DE. કઈ રીતે શોધાય? તો આ FD માંથી આ ભાગ કાઢી નાખીએ, FE કાઢી નાખીએ તો આપણને કયો ભાગ મળે? DE મળી જાય. તો DE બરાબર શું લખી શકાય? સરસ, FD ઓછા FE. FD ઓછા FE, FD નું માપ છે 28.5 √3 અને
એફીનું માપ છે 9.5√3, 28.5 માંથી 9.5 જાય તો 19 વધે અને આ √3 એઝ ઇટ ઇઝ. ના ફાવે તો પહેલા √3 કોમન કરો અને 28.5 માંથી 9.5 બાદ કરશો તો 19√3 મીટર આવશે. આપણે આ શોધવાનું હતું ડી, તો છોકરાએ ઇમારત તરફ 19√3 મીટર ચાલ્યો હશે. સાતમો દાખલો, જમીન પર આવેલ એક બિંદુ થી, આ જમીન પર આવેલું એક બિંદુ છે ડી, આપણે જમીન પર આવેલું એક બિંદુ લીધેલું છે. એક 20 મીટર ઊંચી ઇમારત, તો આ 20 મીટર ઊંચી ઇમારત છે, આ બીસી એ 20 મીટર ઊંચી ઇમારત છે. ધ્યાનથી જો આ બાજુમાં લખેલી છે 20 મીટર, બીસી એ 20 મીટર ઊંચી ઇમારત છે. ટોચ પર રહેલ એક સંચાર ટાવરના તળિયા અને ટોચના ઉચ્છેદ કોણનું માપ અનુક્રમે 45° અને 60° છે. તો આ 20 મીટર ઊંચી ઇમારત છે, એની ઉપર એક ટાવર મૂકેલો છે, સંચાર ટાવર. સંચાર ટાવર એટલે સમજી લો જીઓ નો ટાવર છે, કાં તો બીએસએનએલ નો છે. આ ઇમારત છે, તમે જોયું હશે ઘણી મોટી ઇમારત હોય ને એની ઉપર એક ટાવર મૂકેલો હોય છે, બરાબર. તો અહીંયા એબી શું છે, આ ઇમારતની ઉપર આવેલો સંચાર ટાવર છે. તો તે વખતે આ બિંદુ પરથી આપણે આ ટોચને જોઈએ, સંચાર ટાવરની ટોચ જોવાની. તો આ સંચાર ટાવર છે, તેની ટોચ એ થશે, સંચાર ટાવરનું તળિયા થશે બી. તો જ્યારે એની ટોચને જુઓ છો તો તે વખતે 60° ખૂણો બને છે, અને જ્યારે એની પાયાને તળિયાને જુઓ છો ત્યારે 45° ખૂણો બને છે. અને આપણે આ સંચાર ટાવરની ઊંચાઈ શોધી લાવવાની છે, એટલે એબી શોધી લાવવાની છે. બાળ દોસ્તો, જ્યારે 45° ખૂણો આપ્યો હોય ત્યારે આપણે પહેલું ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ 45° વાળું જ લઈશું, જેથી દાખલો સરળ થશે. એવું કેમ? તો 45° માટે આ જે સામેની બાજુ છે અને આ પાસેની બાજુના માપ હંમેશા સરખા થઈ જાય. 45° ખૂણો હોય ત્યારે આ સામેની બાજુનું માપ અને પાસેની બાજુનું માપ કેવું થઈ જશે? સર, કઈ રીતે થાય તે જોઈએ. આપણે નીચે ત્રિકોણ બીસીડી લઈએ, તેમાં 45° વાપરીએ. તો 45° બરાબર સામેની બાજુ બીસી છેદમાં પાસેની બાજુ સીડી. 45° મૂલ્ય છે 1 બરાબર બીસી છેદમાં સીડી. આ સીડીને આમ લઈ જાઓ તો બીસી બરાબર સીડી, પરંતુ બીસીનું માપ 20 મીટર છે, આપી દીધેલું છે બીસીનું માપ. તો એનો મતલબ જો બીસીનું માપ 20 મીટર હોય અને બીસી અને સીડી સરખા હોય તો સીડીનું માપ પણ કેટલું થઈ જશે? 20 મીટર થશે. હવે આ મોટો ત્રિકોણ લઈએ, કાટકોણ. વિદ્યાર્થી મિત્રો, કાટકોણ ત્રિકોણ જ લેવાનો છે. તો કયો મોટો ત્રિકોણ કાટકોણ લઈશું? અહીંયા એ સી ડી, એમાં ખૂણો કેટલા અંશનો છે? 60°. તો આ ખૂણાનું માપ આપેલું છે, પાસેનું માપ આપણને મળી ગયું, આર્યું 20 મીટર. તો મારે સામેનું માપ શોધી નાખવાનું છે. તો આપણે 10 60° બરાબર 60° સામેની બાજુ, તો 60° સામેની બાજુ આ 60° છે આખો ખૂણો, તો એની સામેની બાજુ પણ આખી લેવી પડશે એસી છેદમાં સીડી. 10 60° મૂલ્ય √3. એસી વતી શું લખી શકાય વિચારો? તો એસી બરાબર લખાય એબી વત્તા બીસી, લખાશે સરસ. તો એબી વત્તા બીસી છેદમાં સીડી, આ સીડી આ બાજુ લઈ જઈએ તો √3 સીડી બરાબર એબી પ્લસ બીસી. સીડીનું માપ 20 છે આપણી પાસે, તો આ 20 અહીંયા લખ્યા, √3 પાછળ લખ્યા, તો 20√3 બરાબર એબી એઝ ઇટ ઇઝ વત્તા બીસીનું માપ પણ 20 છે. આ 20 ને આ બાજુ લઈ જઈએ ડાબી બાજુ પર, તો પ્લસ 20 ને આમ લઈ જઈશું તો −20 બરાબર એબી. શું કોમન નીકળશે અહીંયાથી? સરસ, 20. તો વધ્યું શું? √3 −1 બરાબર એબી. એબી શું છે? સંચાર ટાવરની ઊંચાઈ. આપણે શોધવાનું શું છે? તો સંચાર ટાવરની ઊંચાઈ શોધો.
तो संचार टावर की ऊंचाई आपने मड़ी 20 गुणिया रूट 3 माइनस 1 मीटर। आठमो दाखलो, एक ऊंची बैठक पर 1.6 मीटर ऊंची एक प्रतिमा गोठवेल छे। बैठक तमे जोयो हशे, कोई सर्कल होय, चार रस्ता पड़ता होय, चार रस्ता ऊपर सरदार पटेल, सरदार वल्लभ भाई पटेल नु प्रतिमा, प्रतिमा एटले पुतळु, मूर्ति, अने नीचे एनी नीचे मूर्ति नी नीचे एक पत्थर नी बैठक होय छे। तो अहींया पण आपणे एवी कल्पना करी लईशुं, तो आ बीसी बैठक नी ऊंचाई छे, आ बैठक ऊपर एक प्रतिमा आवेली छे, मूर्ति आवेली छे, प्रतिमा एटले मूर्ति, जेनुं माप केटलुं आपेलुं छे 1.6 मीटर ऊंचाई आपेली छे। हवे कोई एक बिंदु थी, तो आ बिंदु आपणे डी लीधो छे, त्यांथी आपणे आ प्रतिमानी टोच, तो प्रतिमानी टोच कई थशे, ए बिंदु, अने बैठकनी टोच कई थशे, बी बिंदु। बैठक बीसी छे तो एनी टोच थशे बी बिंदु, अने प्रतिमा ए बी छे तो एनी टोच थशे ए, तो आ बिंदु परथी बन्नेनी टोच जोवानी छे। तो डी ઉપરથી પહેલા પ્રતિમાની ટોચ જોઈએ તો 60 અંશનો ખૂણો માલમ પડે છે, અને ડી બિંદુ પરથી આપણે આ બેઠકની ટોચ જોઈએ તો 45 અંશનો ખૂણો માલમ પડે છે। તો આપણે આ બેઠકની ઊંચાઈ શોધી લાવવાની છે। એક્ઝેક્ટલી સાતમા દાખલા જેવો જ છે। સાતમા દાખલામાં આ માપ આપી દીધેલું અને આ શોધવાનું હતું, જ્યારે આમાં ઉપરના ભાગનું માપ આપેલું છે અને આ માપ શોધવાનું છે। ફરીથી 45 અંશ આપેલો છે, તો આપણે 45 અંશ વાળું જ કાટકોણ ત્રિકોણ લઈશું, તો બી સી ડી ટેન 45 અંશ બરાબર સામેની બાજુ બી સી છેદમાં પાસેની બાજુ સી ડી, ટેન 45 અંશ બરાબર એક, બી સી છેદમાં સીડી, સીડી ને આમ લઈ જઈએ તો સીડી બરાબર બીસી, આમ બીસી અને સીડી ના માપ સરખા મળ્યા, બીસી નું માપ પણ આપણી પાસે નથી અને સીડી નું માપ પણ નથી, બંને માપ ના હોય ત્યારે આપણે એક્સ ધારી લઈએ। ઓકે, હવે આપણે આ ત્રિકોણ, મોટો ત્રિકોણ લઈશું એ સી ડી, હા, જેમાં ટેન 60 અંશ વાપરીએ, તો ટેન 60 અંશ એટલે 60 અંશ ની સામેની બાજુ એટલે એ સી, અને 60 અંશની પાસેની બાજુ એટલે સીડી, તો એસી ના છેદમાં સીડી, ટેન 60 અંશની કિંમત છે રૂટ 3, એસી ની જગ્યા ઉપર લખી શકાય એ બી વત્તા બીસી છેદમાં સીડી, આ સીડી ને આમ લઈ જઈશ પણ સીડી વતી આપણે એક્સ ધરેલું છે, તો આ સીડી ને આમ લઈ ગયો પણ એની જગ્યા પર એક્સ લખી દીધું એટલે રૂટ 3 એક્સ બરાબર એ બી નું માપ 1.6 આપેલું છે વત્તા બીસી નું માપ આપણે એક્સ ધાર્યું છે, સીડી નું પણ એક્સ અને બીસી નું પણ એક્સ, આ એક્સ જે છે તેને ડાબી બાજુ પર લઈ જઈએ તો રૂટ 3 એક્સ, આ પ્લસ એક્સ હતું તેનું માઇનસ એક્સ બરાબર 1.6, એક્સ કોમન કાઢીએ તો વધશે રૂટ 3 માઇનસ 1, આ રૂટ 3 માઇનસ 1 બીજી બાજુ ક્યાં જતા રહેશે છેદમાં, એટલે એક્સ બરાબર 1.6 ના છેદમાં રૂટ 3 માઇનસ 1, પણ છેદમાં આપણે આવું રૂટ 3 રાખતા નથી તો આનો સમયકારક અવયવ શું થશે, યાદ છે ને બાળ દોસ્તો, ધોરણ 9 ની અંદર રૂટ 3 માઇનસ 1 નો સમયકારક અવયવ થાય, આ વચ્ચે માઇનસ આપ્યું હોય તો અહીંયા પ્લસ લખવાનું, તેના વડે અંશ અને છેદને ગુણાકાર કરવાનો, તો અહીંયા 1.6 રૂટ 3 પ્લસ 1 છેદમાં રૂટ 3 માઇનસ 1 ગુણ્યા રૂટ 3 પ્લસ 1, અંશ ને એવો ને એવો રહેશે, છેદમાં એ માઇનસ બી એ પ્લસ બી, તો કઈ ફોર્મ્યુલા થઈ, એ માઇનસ બી એ પ્લસ બી બરાબર શું થશે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, તો રૂટ 3 નો સ્ક્વેર શું થઈ જશે 3 ઓછા 1 નો સ્ક્વેર થશે 1, 3 માંથી 1 જાય તો 2, 2 થી આને ઉડાઈ દઈએ તો 0.8, બ્રેકેટમાં રૂટ 3 પ્લસ 1 એવું ને એવું, આ કોની લંબાઈ મળી
એક્સ એક્સ એટલે આપણે કોના વતી ધારેલો છે? એક્સ એક્સ એટલે આપણે બીસી વતી પણ ધારેલો છે, સીડી વતી. આપણે શોધવાનું શું છે? બીસી. તો જે એક્સ ની કિંમત છે એટલે આપણે એને બીસી કહી શકીએ, અને બીસી એટલે બેઠકની ઊંચાઈ. માટે બેઠકની ઊંચાઈ 0.8√3+1 મીટર છે. નવમો દાખલો. એક ટાવરના તળિયાથી એક ઇમારતની ટોચના, અહીંયા બે વસ્તુ આપેલી છે. આ પહેલી લાઈન વાંચતા જ ખબર પડે કે એક ટાવર આપેલો છે અને એક ઇમારત આપેલી છે. તો આ ટાવર લીધો આપણે એ બી, સીડી શું લીધું? ઇમારત લીધી. હવે ટાવરના તળિયાથી, ટાવરનું તળિયું કયું? તો આ એ બી છે, તેમાં ટાવરનું તળિયું કયું કહેવાય? બી. તળિયાથી શું જોવાનું છે? ઇમારતની ટોચ જોવાની છે. તો ઇમારતની ટોચ આ થઈ તો તે વખતે 30 અંશનો ખૂણો બને છે. અને આ ઇમારતના તળિયાથી, તો ઇમારતનું તળિયું કયું થશે? સી. ઇમારતના તળિયાથી આ ટાવરની ટોચ એટલે કે એ જોઈએ તો 60 અંશનો ખૂણો બને છે. સાથે સાથે ટાવરની ઊંચાઈ 50 મીટર આપેલી છે. તો આ ઇમારતની ઊંચાઈ આપણે શોધવાની છે. બાળ દોસ્તો, તમે આવી આકૃતિ આવે ત્યારે ખાસ કાળજી લઈશું કે આ ત્રિકોણમાં પણ બીસી છે. આ ત્રિકોણ લઈએ, નાનો ત્રિકોણ, તેમાં પણ બીસી આવે છે. તો આ બંને ત્રિકોણમાં, આ મોટો ત્રિકોણ કયો? એ બી સી, અને બીજો ત્રિકોણ કયો છે? બી સી ડી. આ બંનેમાં જે કોમન બાજુ છે ને તે પહેલા આપણે શોધી લાવીશું. અને કયો પહેલો ત્રિકોણ લેવાનો જેમાં બે માપ આપેલા હોય તે? કયા ત્રિકોણમાં બે માપ આપેલા છે? ઓકે, એબીસી માં આપેલા જ બે માપ. કયા બે માપ આપેલા છે? સરસ, એક 60 અંશ આપેલો છે ને એક 50 મીટર. તો પહેલા હું ત્રિકોણ એબીસી વાપરીશ. બીસીડી પહેલું વાપરી શકાય, જોઈએ આપણે બીસીડી. એમાં ફક્ત 30 અંશ આપેલો છે. 30 અંશની સામેની બાજુનું માપ પણ નથી આપ્યું, પાસેનું પણ નથી આપ્યું, કર્ણનું પણ નથી આપ્યું. એટલે પહેલો આપણે ત્રિકોણ એબીસી લઈશું. તો ત્રિકોણ એબીસી માં 10 60 અંશ બરાબર સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. 10 60 અંશની કિંમત √3, એબીની કિંમત 50, બીસી, બીસી આ બાજુ ઉપર જશે, √3 આમ નીચે આવશે, એટલે બીસી બરાબર 50 ના છેદમાં √3 મીટર. આ બંને ત્રિકોણમાં જે સામાન્ય બાજુ હતી તે આપણે શોધી નાખી. હવે આપણે આ નાનો ત્રિકોણ લઈશું, ત્રિકોણ બીસીડી. ત્રિકોણ બીસીડી માં 10 30 અંશ, તો 10 30 અંશ બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો 10 30 અંશનું મૂલ્ય 1 ના છેદમાં √3 બરાબર સીડી, અને બીસી નું મૂલ્ય આપણને આ મળ્યું છે 50 ના છેદમાં √3, જે અહીંયા મૂક્યું. છેદનો છેદ અંશમાં જતો રહે, એટલે 1 ના છેદમાં √3 બરાબર આ √3 અંશમાં આવી ગયા. તો √3 સીડી ના છેદમાં 50. ક્રોસ ગુણાકાર કરીએ, 50 આમ જશે અને આ √3 આ બધું છેદમાં આવશે. તો 50 છેદમાં આ √3 અને આ √3 છેદમાં આવ્યા, તો √3 × √3 3 બરાબર સીડી. માટે સીડી બરાબર, અને મિશ્રમાં ફેરવી નાખે તો 16.2 ના છેદમાં 3 મીટર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પોઈન્ટમાં ફેરવીને જવાબ લખશો તો પણ સાચો કહેવાશે. ટેક્સ્ટબુકમાં આ જવાબ આપ્યો છે એટલે આપણે એને મિશ્રમાં ફેરવી નાખી. એક 80 મીટર પહોળા માર્ગની બંને બાજુએ સમાન ઊંચાઈના બે સ્તંભ શિરોલંબ સ્થિતિમાં છે. વિદ્યાર્થી મિત્રો, તમે વોલીબોલ રમો છો, વોલીબોલ રમવું હોય તો વચ્ચે નેટ બાંધે, નેટ બાંધવા માટે બાજુમાં બે થાંભલા હોય છે. અહીંયા એવી જ પરિસ્થિતિ છે, અને વચ્ચેનો જે ભાગ નેટ બાંધે છે તે નીચે જમીન ઉપર એ રસ્તો છે એવું સમજવાનું. તો રસ્તાની બંને બાજુ ઉપર બે થાંભલા છે અને એ થાંભલાની ઊંચાઈ સમાન છે એવું કહી દીધું છે. તો અહીંયા આપણે આકૃતિમાં આ એ બી પહેલો થાંભલો, આ સી ડી બીજો થાંભલો, અને આ જે વચ્ચેનો ભાગ છે તે માર્ગ એટલે કે રસ્તો છે. તો રસ્તાની બંને બાજુ ઉપર બે થાંભલા આવેલા છે અને એ બંનેની ઊંચાઈ કેવી છે? સરખી. આપણે એને એચ ધારી લઈએ.
એટલે કે AB બરાબર પણ H અને CD બરાબર પણ H, કારણ કે બંને થાંભલાની ઊંચાઈ સરખી છે. જ્યારે આ BC શું છે? માર્ગની પહોળાઈ છે. BC બે થાંભલા વચ્ચે રસ્તો આવેલો છે તે માર્ગની પહોળાઈ છે અને તે આપણને 80 મીટર આપેલું છે. હવે આ માર્ગમાં કોઈ એક બિંદુ પરથી બે થાંભલાની ટોચ જોવાની છે. તો મેં ઈ બિંદુ પરથી આપણે જોઈશું, આ પહેલો થાંભલો જોઈએ તો તે વખતે 60 અંશનો ખૂણો બને છે અને અહીંયાથી બીજો થાંભલાની ટોચ જોવામાં આવે છે તો 30 અંશનો ખૂણો છે. આ ઈ બિંદુ બરોબર મધ્યમાં લેશો નહીં, કારણ કે બંને ખૂણાના માપ જુદા જુદા. જો મધ્યમાં લો તો બંને ખૂણાના માપ કેવા થવા જોઈએ? સરખા. એટલે ઈ બિંદુ એક થાંભલાની નજીક આવશે અને એક થાંભલાથી દૂર હશે. તો જે અંતર ઓછું હશે, આ અંતર ઓછું હોય ત્યાં ગાડી મોટો ખૂણો આવશે અને અંતર જ્યાં વધારે હોય ત્યાં નાનો ખૂણો આવે. આપણે ત્રણ વસ્તુ આમાં શોધવાની છે. એક તો થાંભલાની ઊંચાઈ શોધવાની, બીજું આ નિરીક્ષણ બિંદુથી થાંભલાનું અંતર, બંને થાંભલાનું અંતર, એટલે કે મારે BE શોધવાનું છે અને CE પણ શોધવાનું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, પરીક્ષામાં પૂછાય એવો જ, કરવો જ. પહેલા આ ત્રિકોણ લઈએ. તો ત્રિકોણ ABC માં ટેન 60 અંશ બરાબર સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. તો ટેન 60 અંશ બરાબર AB ના છેદમાં BE. ટેન 60 અંશ નું મૂલ્ય √3 બરાબર AB આપણે H ધારેલું છે, BE ને આમ લાવીશું, √3 ને આમ લાવીએ તો BE બરાબર H ના છેદમાં √3 મીટર. આ BE નું માપ મને મળ્યું H ના છેદમાં √3. ઓકે, હવે આ ત્રિકોણ લઈશું આપણે. તેમાં ટેન 30 અંશ બરાબર CD ના છેદમાં CE. ટેન 30 અંશ નું મૂલ્ય 1 ના છેદમાં √3 બરાબર CD નું મૂલ્ય H છેદમાં CE ક્રોસ ગુણાકાર CE અહીંયા √3 આ બાજુ. તો CE બરાબર √3 H, પરિણામ 2. આ આપણું પરિણામ 1, આ પરિણામ 2. ધ્યાનથી જો, મને આ બે ના માપ મળ્યા, BE નું માપ મળ્યું અને CE. શું એ બે નો સરવાળો કરું તો શું મળે આપણે? સરસ, BC મળી જાય. અને BC ની જગ્યા ઉપર પછી આપણે શું લખી શકીએ? 80 લખી શકાય. તો હવે આપણે પરિણામ 1 અને 2 નો સરવાળો લઈએ. તો પરિણામ 1 અને 2 પરથી, પરિણામ 1 અને 2 નો સરવાળો, તો પહેલા ડાબી બાજુનો સરવાળો. તો પરિણામ 1 માં ડાબી બાજુ છે BE, પરિણામ 2 માં ડાબી બાજુ છે CE. તો એ 2 નો સરવાળો બરાબર પરિણામ 1 ની જમણી બાજુ અને પરિણામ 2 ની જમણી બાજુનો સરવાળો. તો H ના છેદમાં √3 વત્તા √3 H ના છેદમાં 1. પણ BE વત્તા CE આપણી પાસે શું મળી જશે? BE વત્તા CE શું મળે? BC થઈ જાય. BC સરસ. અને અહીંયા ક્રોસ ગુણાકાર કરીએ, અહીંયા 1 છે તો અહીંયા 1 ગુણ્યા H એટલે H, √3 ગુણ્યા √3 એટલે 3 H, છેદમાં √3 ગુણ્યા 1 એટલે √3. BC ની જગ્યા ઉપર આપણે 80 લખીશું અને H વત્તા 3H કેટલું થઈ જશે? 4H. તો BC બરાબર 4H ના છેદમાં √3. અને આ BC ની જગ્યા ઉપર જો 80 લખાશે તો 80, આ √3 ક્યાં જતા રહેશે? અંશમાં. 4 ક્યાં આવી જશે? છેદમાં. તો 80 √3 ના છેદમાં 4, 4 થી એને ઉડાઈ દઈએ તો 20, તો 20 √3 H બરાબર. H એટલે થાંભલાની ઊંચાઈ આપણે ધારેલી છે. આ તો થાંભલાની ઊંચાઈ આપણને મળી 20 √3 મીટર. હવે આ બંને પરિણામ 1 અને 2 માં આ H ની કિંમત મૂકીશું આપણે. તો પરિણામ 1 માં BE બરાબર H ના છેદમાં √3, H ની જગ્યા ઉપર આપણે મૂકી દઈએ 20 √3. તો 20 √3 ના છેદમાં √3, √3 √3 ઉડી ગયું એટલે 20 મીટર. પરિણામ 2 પરથી CE બરાબર √3 H, તો આ √3 લખીશું અને H ની જગ્યા પર લખીશું 20 √3. H બરાબર 20 √3, √3 ગુણ્યા √3 3, અને 20 ગુણ્યા 3 એટલે 60 મીટર. માટે સ્તંભની ઊંચાઈ 20 √3 મીટર અને બંને સ્તંભનું નિરીક્ષણ બિંદુથી અંતર 20 મીટર અને 60 મીટર અનુક્રમે છે. અગિયારમો દાખલો. નહેરના એક કિનારા પર TV નો ટાવર શિરોલંબ ઊભો કરવામાં આવેલો છે. આ BC નહેર છે. નહેર એટલે ખબર ને,
भरेलू हो तो आने एक किनारो बी है बीजो किनारो सी है तो आ नेर है एना एक किनारा ऊपर टावर है टीवी नो टावर तो आ ए बी शू है टीवी नो टावर अने बी सी शू है नेर नी पोड़ा ओके सी बिंदु पर थी एटले के जे किनारा ऊपर टावर है एना बीजा किनारा ऊपर थी आ टावर नी टोच जोवामां आवे छे तो ते वक्ते केटला अंशनो खूणो बने छे उत्तेज कोण 60 अंशनो उत्तेज कोण बने छे। हवे निरीक्षक किनारा थी दूर जाय छे किनारा थी 20 मीटर दूर जईने फरीथी टावर नी टोच नो उत्सेद कोण जोए छे तो ते वक्ते 30 अंशनो मालूम पड़े छे तो आ अंतर केटलू थशे 20 मीटर अने ते वक्ते आ खूणो केटलो थाय छे 30 अंश। विद्यार्थी मित्रों केटलाक विद्यार्थीओ अहींया 90 पछी अहींया 30 लखे अने पछी ने 60 लखे ध्यानथी समजीशुं 90 पछी उतरता क्रममां घटता क्रममां जईए तो 90 पछी घटता क्रममां जईशुं तो पहेलो 60 आवे अने पछी 60 थी घटता जईए तो 30 એટલે આ ખાસ કાળજી લેવું એક જ રેખા ઉપર જયારે જઈએ ત્યારે 90 થી પહેલા ઘટતા 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 પહેલો 60 આવે અને પછી ઘટતા ઘટતા જઈએ તો 30 આવે। આપણે આ ટાવરની ઊંચાઈ શોધી લાવવાની છે અને સાથે સાથે નેરની પહોળાઈ પણ શોધવાની છે બીસી પણ શોધી લાવવાનું છે। આ આકૃતિની અંદર ત્રિકોણ એબીસી માં ટેન 60 અંશ લઈએ तो टेन 60 अंश बराबर सामेनी बाजू ए बी छेद मा पासेनी बाजू बी सी। टेन 60 अंश नी किंमत छे रूट थ्री अने आ बी सी आ बाजू लई आवू तो रूट थ्री बी सी बराबर ए बी माटे ए बी बराबर रूट थ्री बी सी ए बी ने आ बाजू लख्या रूट थ्री ने बी सी आ बाजू लख्या जेने आपणे परिणाम एक कहीशुं। हवे आपणे आ मोटो त्रिकोण लईशुं ए बी डी आ त्रिकोण વાળ દોસ્તો કાટકોણ ત્રિકોણ જ લેવાનો છે તો અહીંયાથી ટેન 30 અંશ વાપરીશું તો 30 અંશની સામેની બાજુ આ કાટખૂણો જ્યાં બને ત્યાં જ આવવાનું એ બી અને છેદમાં બી ડી તો ટેન 30 અંશ બરાબર એ બી ના છેદમાં બી ડી બરાબર ટેન 30 અંશની કિંમત છે એકના છેદમાં રૂટ થ્રી બરાબર એ બી વતી મારી પાસે છે આ એ બી વતી મારી પાસે છે રૂટ થ્રી બી સી અને આ બીડી ની જગ્યા ઉપર હું લખી શકું બીડી આ બી ડી ની જગ્યા પર લખી શકાય બીસી વત્તા સીડી બીસી વત્તા સીડી આ બીસી વત્તા સીડી ને આપણે ક્રોસ ગુણાકારમાં અહીંયા ઉપર લઈ જઈએ તો અહીંયા ઉપર એક હોવાથી ડાબી બાજુ પર ઉપર અંશમાં થઈ જશે બીસી પ્લસ સીડી અને આ રૂટ થ્રી ને આ બાજુ લઈ જઈએ તો રૂટ થ્રી ગુણ્યા રૂટ થ્રી ત્રણ બીસી તો બીસી પ્લસ સીડી બરાબર ત્રણ બીસી માટે બીસી વત્તા સીડીનું માપ મારી પાસે 20 છે ધ્યાનથી જોશો આ સીડીનું માપ 20 મીટર બરાબર ત્રણ બીસી આ બીસી ને જમણી બાજુ પર લઈ જઈએ તો માઇનસ બીસી થઈ જશે તો 20 બરાબર 3 બીસી માઇનસ બીસી 20 બરાબર 2 બીસી આ બે ને છેદમાં લઈ જઈએ તો બીસી બરાબર 10 મીટર આ બીસી નું મૂલ્ય આપણે આ એક માં મૂકી દઈએ તો અહીંયા બીસી ની જગ્યા ઉપર આપણે 10 મૂકીશું તો અહીંયા એબી બરાબર રૂટ થ્રી બીસી આ બીસી ની જગ્યા ઉપર આ 10 મૂકી દઈએ તો 10 રૂટ થ્રી મીટર આપણે આ એબી શોધવાનો હતો અને બીસી શોધવાનો હતો એબી એ ટાવર ની ઊંચાઈ છે અને બીસી એ નહેર ની પહોળાઈ છે બે શોધવાનું હતું મળી ગયા માટે ટાવરની ઊંચાઈ 10√3 મીટર અને નહેરની પહોળાઈ 10 મીટર છે। 12મો દાખલો 7 મીટર ઊંચી ઇમારત પરથી આ 7 મીટર ઊંચી ઇમારત છે સી ડી એ 7 મીટર ઊંચી ઇમારત છે પરથી એક કેબલ ટાવર તો આ એક કેબલ ટાવર છે એસી આ એ થી શરૂ કરીને છેક નીચે સુધી જમીન સુધી આ કેબલ ટાવર છે। હવે આપણે જોવાનું અહીંયાથી છે જો તમને કહે છે કે 7 મીટર ઊંચી ઇમારત પરથી એટલે આ ઇમારત પરથી અહીંયા ઉપરથી આપણે શું જોવાનું છે તો કે
કેબલ ટાવરની ટોચ જોવાની છે અને કેબલ ટાવરનું તળિયું જોવાનું છે. પણ તમે જાણો છો કે જ્યારે આપણે અહીંયા ઉપરથી જોઈએ તો મેં તમને કહ્યું હતું કે આંખનું સ્થાન આટલે આવશે, હવે આંખનું સ્થાન અહીંયા આવે એટલે એની સામે એક કિરણ દોરવું જ પડે. જે જગ્યા ઉપર આંખ હોય એવી કલ્પના કરી લેવાની. અહીંયા હવે ઇમારત પર ઊભો છે તો ઇમારત પર ઊભો છે એટલે વ્યક્તિ અહીંયા હશે, વ્યક્તિ અહીંયા છે એટલે એની સામે એક કિરણ દોરવું જ પડે કમ્પલસરી. તો તે વખતે અહીંયાથી ટોચ જોઈએ છે કેબલ ટોચ, તો તે વખતે 60° ખૂણો પડે છે અને અહીંયાથી જ્યારે કેબલ ટાવરનું તળિયું જોઈએ છે ત્યારે 45° ઔષધ કોણ બને છે. જો અહીંયાથી વસ્તુ નીચેના ભાગમાં છે અને જ્યારે વસ્તુ નીચેના ભાગમાં હોય ત્યારે ખૂણાનું નામ શું અપાય છે, ઔષધ કોણ. અને વસ્તુ જે જોવાની છે ત્યારે ઉપર હોય તો અહીંયા ટોચ જોવાની હતી તો તે વખતે ઉત્સેદ કોણ કહેવાય. તો આ 60° ઉત્સેદ કોણ કહેવાશે, જ્યારે આ 45° ઔષધ કોણ કહેવાશે. અને આપણે શોધી લાવવાની છે આ ટાવરની ઊંચાઈ. વિદ્યાર્થી મિત્રો, આ ડીઈ નું માપ 7 મીટર છે તો આ બીસી નું માપ કેટલું થશે? સરસ, 7 મીટર થશે. થશે 7 મીટર. ઓકે, તો હવે આપણે પહેલો કયો ત્રિકોણ વાપરીશું, 60° વાળો વાપરીશું કે 45° વાળો? પહેલા 45° વાળો અને પાછું 45°માં બે માપ આપેલા જ છે. ઓકે, તો અહીંયા 10 45 વાપરીએ તો 45ની સામેની બાજુ, પાસેની બાજુ કઈ થશે? ભૂલમાં આ ના લખાઈ જાય, આ તો કર્ણ થશે. જો અહીંયા 90° નો ખૂણો આ જગ્યા છે તો 90° ની સામેની બાજુને શું કહેવાય? કર્ણ. તો આપણે તો 10નું સૂત્ર વાપરું, 10 45° બરાબર સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. એટલે 10 45° બરાબર સીબી ના છેદમાં બીઈ. 10 45 નું મૂલ્ય 1, સીબી નું મૂલ્ય 7, બીઈ, બીઈ ને આ બાજુ લઈ જઈએ તો બીઈ બરાબર 7 મીટર. એટલે કે મને આ બીઈ નું માપ 7 મીટર મળ્યું. હવે આ ઉપરનો ત્રિકોણ વાપરીએ, એ બીઈ, એમાં 10 60° વાપરીએ તો સામેની બાજુ કઈ થશે? એ બી. અને પાસેની બાજુ કઈ થશે? બીઈ. અને આપણને આ એ બી મળી જશે. મારે આ એ બી નું કામ હતું, કારણ કે આ એ બી જોઈતો હતો અને આ બીસી નું માપ તો છે, એ બેનો સરવાળો કરીશ એટલે મને ટાવરની ટોચ મળી. પણ આ ઉપરનું ત્રિકોણ શોધતા પહેલા મારે આ પાયાનું માપની જરૂર પડે તો એ આ ત્રિકોણ પરથી આપણે શોધી નાખ્યું બી. તો બી કેટલું મળેલું આપણને? 7 મીટર. હવે આ ત્રિકોણ લઈએ તો 10 60° બરાબર સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, એટલે કે એ બી ના છેદમાં બીઈ. 10 60° નું મૂલ્ય √3, એ બી, બીઈ નું મૂલ્ય 7, આ બીઈ નું મૂલ્ય 7, 7 ને આ બાજુ લઈ જઈએ તો એ બી બરાબર 7√3. તો મને આ એ બી નું મળ્યું 7√3, બીસી નું મારી પાસે છે 7, એ બે નો સરવાળો કરીએ તો આપણને ટાવરની ઊંચાઈ મળી જશે. ઓકે, તો એસી બરાબર એ બી પ્લસ બીસી. એ બી છે 7√3 અને બીસી છે મારી પાસે, આ બીસી છે મારી પાસે 7 મીટર. આ 7 મીટર છે એટલે સામે બીસી પણ કેટલું થશે? 7 મીટર. 7 કોમન કરીએ તો √3 + 1 મીટર. માટે ટાવરની ઊંચાઈ 7 × √3 + 1 મીટર છે.